ओम जय जय नमोस्तु नमोस्तु नमो अरंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो अज्ञायाणम नमो लोये सवसाहूनम अरहंत सिद्ध सूरि उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप जान रागते भई जो भक्ति काय को न माय स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। आज आपणे एक बहु सुंदर पद छे अने जे पद नुं नाम छे मेरी भावना। पंडित जुगल किशोरजी मुक्तार द्वारा आ रचित छे, आ रचना करायेली छे। आ जे पंडित हता ए आरा नामना गाममां एटले पटना शहेरना पासे त्याना रहेवावाळा हता अने एमने जैन शास्त्रनो पण अभ्यास हतो। जैन इतिहास संस्कृत आदि ए बधानो पण घणो सारो एवो अभ्यास हतो। आ जे पद छे ए पद बहु सुंदर ए रचना करी छे के आ पद खाली जैनियो माटे ज नथी पण आखा विश्वमां कोई पण आ पदने वाचे तो ए आ पद एमने गमसे सारू लागशे। कारण के आमा मेरी भावना नाम ज छे ने मेरी भावना, आमा केवी भावना भायरी छे के जगत मां बधानु हित थाय। कोई मारू शत्रु ना होय, कोई मारा शत्रु ना होय, कोई नु बुरु न थाय, बधानु भलु थाय, बधानु सारू थाय, एवी आ मेरी भावना मां भावना भायरी छे। એટલે આ બધા માટે આ પદ છે। સૌથી પહેલું આપણે જોઈએ આમાં આ જે પદ છે એમાં કેટલા છંદ છે, 11 છંદ છે। સૌથી પહેલા છંદમાં અરિહંત ભગવાનને યાદ કર્યા છે, અરિહંત ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે। જિસને રાગ દ્વેષ કા માદિક જીતે સબ જગ જાન લિયા। અરિહંત ભગવાન જે 13મા ગુણસ્થાનને પ્રાપ્ત થયા છે એવા અરિહંત ભગવાનને શું જીતી લીધું છે તો કે છે રાગ દ્વેષ કામાદિક। 18 દોષથી આપણા અરિહંત ભગવાન રહિત હોય છે ને, તો 18 દોષથી જે રહિત થઈ ગયા છે એવા અરિહંત ભગવાન એમને શું કર્યું છે તો કે છે કે રાગ દ્વેષ અને કામાદિકને જીતી લીધા। આખું જગત દુખી કેમ છે તો કે છે મોહ રાગ દ્વેષના કારણે આખું જગત દુખી છે અને એ મોહ રાગ દ્વેષને કોણે જીતી લીધા તો કે છે અરિહંત ભગવાન, આપણા જે વીતરાગ ભગવાન છે, વીતરાગી દેવ છે, એવા દેવે કોના આધારથી, આત્માના આધારે, આત્માના અવલંબને શું કરી લીધું તો કે છે કે રાગ દ્વેષને જીતી લીધા। જીતવું એટલે શું? જીતવું એટલે નાશ કરી નાખ્યો, રાગ દ્વેષ મોહનો શું કરી નાખ્યો, નાશ કરી નાખ્યો। એવો નાશ કર્યો કે હવે એ મોહ રાગ દ્વેષની ક્યારે શું નહીં થાય, ઉત્પત્તિ જ નહીં થાય, ઉત્પન્ન જ નહીં થાય। અને સબ જગ જાન લિયા, પહેલા પહેલી અડધી લાઈનમાં વીતરાગતા વીતરાગતા
જેમનું ગુણ છે એની વાત કરી, અને જે અડધી બીજી લાઈન છે સબ જગ જાન લિયા, એમાં કોની વાત કરી? એમના સર્વજ્ઞતાની વાત કરી. આખા જગતને સર્વજ્ઞ ભગવાન, કેવલી ભગવાન, અર્યંત ભગવાન જાણી રહ્યા છે, કરતા નથી, શું છે, જ્ઞાતા થઈ ગયા છે. કારણ કે કરતાપણું હશે ત્યાં જ્ઞાતાપણું નહીં હોય, અને જ્ઞાતાપણું હશે ત્યાં કરતાપણું નહીં હોય. સબજીવો કો મોક્ષ માર્ગ કા, કોનો ઉપદેશ આપ્યો? મોક્ષ માર્ગનો. કયા જીવોને? બધા જીવોને. શું ઉપદેશ આપ્યો? મોક્ષ માર્ગનો, સુખી થવાનો, સ્વતંત્રતાનો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. હું પરમા કઈ કરી શકું, કોઈને સુખી દુખી જીવાડી મારી શકું એવી મિથ્યા માન્યતાને નાશ કરવા વાળો ઉપદેશ આપ. રત્નત્રયની પ્રાપ્તિ, આત્માની અનુભૂતિ કેમ થાય, બધા જીવો સુખી કેમ થાય, એવો મોક્ષ માર્ગનો બધા જીવોને શું આપ્યો? ઉપદેશ આપ્યો. નિષ્પૃહ ઉપદેશ દિયા. નિષ્પૃહ એટલે કે કોઈ પ્રતિ રાગ અને દ્વેષ કરીને ઉપદેશ ના આપ્યો. કોઈને નાનું અને કોઈને મોટો હે ને, બધાને સમાન ઉપદેશ આપ્યો. કેવો ઉપદેશ આપ્યો? નિષ્પૃહ એટલે સમાન ઉપદેશ આપ્યો. લૌકિક લૌકિક લૌકિકમાં આગળ કેમ વધાય, પૈસા કેમ કમાવાય, બધી ડિગ્રીઓ બહારમાં કેમ મળે, વિષય ભોગની પ્રાપ્તિ કેમ થાય, વિષય ભોગમાં સુખ છે તો કે છે, એવો ઉપદેશ ન આપ્યો. કેવો ઉપદેશ આપ્યો? મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો. અને નિષ્પૃહ ઉપદેશ દિયા. નિષ્પૃહ એટલે બધાને સમાન ઉપદેશ આપ્યો. કારણ કે માર્ગ એક છે, માર્ગ બે નથી. બુદ્ધ વીર જીન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો. આપણા અર્યંત ભગવાનના બધા નામ છે. શું નામ છે? તો કે બુદ્ધ કહો, વીર કહો, જીન કહો, હરિ કહો, હર કહો, બ્રહ્મા કહો, યા ઉસકો સ્વાધીન કહો. આ બધા કોના વિશેષણ, કોના કીધા? અર્યંત ભગવાનના છે. અર્યંત ભગવાનના બધા વિશેષણ કીધા, બધા નામ અર્યંત ભગવાનના જ આ બધા નામ છે. અને ચોથી લાઈનમાં કીધું, ભક્તિ ભાવ સે પ્રેરિત હો, યચિત ઉસી મે લીન રહો. ભક્તિ ભાવ, એમના પ્રત્યે જે બહુમાનનો ભાવ આવે ને, ક્યારે આવશે? કે જ્યારે મેં અર્યંત ભગવાનનું સ્વરૂપ જાણ્યું હશે ત્યારે મને એમના પ્રત્યે ભક્તિનો, યથાર્થ રૂપમાં ભક્તિનો, બહુમાનનો ભાવ આવશે. જ્યાં સુધી હું એમનું સ્વરૂપ જ નહીં સમજું ત્યાં સુધી મને એમના પ્રત્યે ભક્તિનો, બહુમાનનો ભાવ નહીં આવે. જગતમાં પણ આપણે જોઈએ છે ને કે કોઈના ગુણ આપણને ખ્યાલ આવે છે ત્યારે આપણને એ વ્યક્તિ પ્રત્યે શું આવે છે? બહુમાન આવે છે, ભક્તિનો ભાવ આવે છે. એમ અહીંયા અર્યંત ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ ક્યારે આવશે? કે જ્યારે મેં એમનું શું જાણ્યું હશે? સ્વરૂપ જાણ્યું હશે, એમના દ્વારા બતાવેલો માર્ગ પર હું ચાલીશ ત્યારે ય ચિત્ત ઉસી મે લીન રહો. ચિત્ત એમનામાં લીન ક્યારે કીધું, ક્યારે થયું કહેવાશે? કે જ્યારે એમના દ્વારા જે માર્ગ બતાડ્યો છે, મોક્ષ માર્ગ બતાડ્યો છે, એવા માર્ગ પર હું ચાલું ત્યારે ખરેખર ખરેખર મારું હૃદય, મારું ચિત્ત એમાં લીન થયું કહેવાશે. ખ્યાલ આવે છે ને? એટલે પહેલા પેરેગ્રાફમાં અર્યંત ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું, અર્યંત ભગવાનની મહિમા કરી, કે અર્યંત ભગવાન કેવા છે, અને તો એમના ત્રણ ગુણની મુખ્યતાથી વાત કરી. કયા ત્રણ ગુણ? વિતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશી. પણ ત્રણ વિશેષણ અર્યંત ભગવાનના પહેલા પેરેગ્રાફમાં અર્યંત ભગવાનની વાત કરી, અને મારે એમના જેવું બનવું છે અને એવી ભાવના એમાં વ્યક્ત કરી. હું ભગવાન તમારી પાસે કેમ આવું છું? કારણ કે હું મેરી એસી દશા જેસી તુમ ધારી રે. હવે જે બીજો પેરેગ્રાફ છે એમાં ગુરુની વાત કરી,
નિર્ગ્રંથ ગુરુ મુનિરાજની વાત કરી, છઠ્ઠા સાતમામાં ઝૂલવા વાળા આપણા જે નિર્ગ્રંથ મુનિ છે, વિતરાગી મુનિ છે, એ મુનિરાજની અહીંયા વાત કરી. વિષયો કી આશા નહીં જિન કે સામ્ય ભાવધન રખતે હૈ. કેવા છે આપણા મુનિરાજ? વિષયોની આશા નથી, ઈચ્છા નથી, કોઈ પણ પ્રકારની વાંછા નથી, ભોગોની ઈચ્છા નથી. કારણ કે ખ્યાલ આવી ગયો ને, ભોગોમાં સુખ નથી. ત્યાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ, એટલે હવે કોઈ પણ પ્રકારની ભોગની શું નથી, ઈચ્છા નથી. સામ્ય ભાવ ધન રખતે હૈ, એમની પાસે કયું ધન છે? એમની પાસે આ જે પૈસા રૂપી ધન છે નથી એમની પાસે, કારણ કે આપણા મુનિરાજ તો પરિગ્રહથી, અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત છે. તો એમની પાસે કયું ધન છે? સામ્ય ભાવરૂપી ધન. સામ્ય ભાવરૂપી ધન એટલે કે અનુકૂળ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, બંને દશામાં બંને અવસ્થામાં આપણા મુનિરાજ શું રાખે છે? તો કે સમતા ભાવ રાખે છે. નિંદા હોય, પ્રશંસા હોય, મહેલ હોય, સ્મશાન હોય, મરણ હોય, જીવન હોય, એ સમયે પણ શું રાખે છે? તો કે સમતા રાખે છે. વિષયો કી આશા નથી, એટલે અનુકૂળતા મને મળે અને પ્રતિકૂળતા દૂર થાય, અને એવા પ્રકારની એમને કોઈ પણ પ્રકારની ઈચ્છા કે વાંછા નથી. અને સામ્ય ભાવ ધન એથી કેવા છે? સુશોભિત છે. બધા બધા જીવો પ્રત્યે સમતાનો ભાવ છે. શ્રેણિક રાજાનું આવે છે ને, યશોધર મુનિરાજ શ્રેણિક રાજા પ્રત્યે દ્વેષ ન થયો અને ચેલના રાણી પ્રત્યે રાગ ન થયો. કોઈ નિંદા કરે છે, કોઈ પ્રશંસા કરે છે, પણ કોઈ પ્રત્યે આપણા મુનિરાજ શું ના કરે? તો કે રાગ કે દ્વેષ કરતા નથી. આ આ ધન છે એમની પાસે, આ સંપદા છે, આ એમની સંપત્તિ છે. અને આવી સમતા આપણા જીવનમાં પણ પ્રગટ થાય, કેમ આપણે મુનિરાજનું સ્વરૂપ જાણીએ છીએ? કારણ કે મુનિ દશા મારા જીવનમાં પણ જલ્દી જલ્દી પ્રગટ થાય, એટલે આપણે અરહંત અને મુનિ દશાનું વર્ણન આપણે કરી રહ્યા છે. નિજ પર કે હિત સાધન મે જો નિશદિન તત્પર રહેતે હૈ. નિજ પર કે હિત સાધન મે જો, ખરેખર તો એ પોતાના કલ્યાણ કરવામાં જ તત્પર છે, પોતાનું કલ્યાણ જ ઈચ્છે છે. એટલે પોતાના કલ્યાણ એટલે કે નિજ આત્મામાં જ લીન રહે છે. પરંતુ એમની બહારની મુદ્રા જોઈ, એમનો ઉપદેશ સાંભળી, પરજીવોના કલ્યાણમાં પણ શું બની જાય છે? નિમિત્ત બને છે. નિજ પર કે હિત સાધન મેજો, એમનું મુખ્ય કામ તો શું છે? કીધું છે ને, આચાર્ય ઉપાધ્યાય સાધુઓના સ્વરૂપમાં આવે છે ને મોક્ષમાં પ્રકાશકમાં પહેલા જ અધ્યાયમાં, કે ત્રણેયનું મુખ્ય કામ તો શું છે? તો કે આત્મામાં લીન રહેવું, એ જ ત્રણેયનું મુખ્ય કામ છે. પણ રાગાંશના ઉદયથી ઉપયોગ બહાર આવે છે, કરુણા બુદ્ધિથી શું કરે છે? તો કે ઉપદેશ આપે છે. કોઈ પાત્ર જીવ જોઈને, કોઈ યોગ્ય જીવ જોઈને શું આપે છે? ઉપદેશ આપે છે અને ભણાવે છે, શિક્ષા દીક્ષા આપે છે, પ્રાયશ્ચિત આપે છે. તો બીજાના કલ્યાણ, પરના કલ્યાણમાં પણ શું બને છે? નિમિત્ત બને છે. નિશદિન તત્પર રહેતે, ક્યારે ક્યારે તત્પર રહે છે? નિશદિન દિવસ રાત, દિન રાત આત્મા કા ચિંતન મૃદ સંભાષણ મે વહી કથન. દિન રાત એમાં શું રહે છે? તો કે તત્પર રહે છે. એક જ કામ છે. શું કામ છે? તો કે બસ ધ્યાન અને 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 ધ્યાનમાં ન અંદર લીન રહી શકે તો બહાર આવે છે, તો અધ્યયન કરે છે. સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા બિન ખેદ જો કરતે હૈ. સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા, કોઈ પણ પ્રકારનો મુનિરાજને સ્વાર્થ ન હોય. જેમ 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 લૌકિક જીવોને તો સ્વાર્થ હોય ને, બધા પોતપોતાનું વિચારે, પહેલા પોતાનું કામ કરે,
પછી બીજાનું માટે વિચારે. પણ આપણા મુનિરાજ, આપણા મુનિરાજ કેવા છે? આપણા મુનિરાજ નિસ્વાર્થ છે, સ્વાર્થ નથી. એવું ના વિચારે કે હું પોતાનું પહેલા કામ કરું, મારી મારું કાર્યની પહેલા પ્રાયોરિટી અને પછી બીજાનું જોશું. આપણા મુનિરાજ નિસ્વાર્થ છે. લૌકિક લૌકિકમાં જીવો તો કેવા છે? તો કે સ્વાર્થી હોય. સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા, સ્વાર્થનો ત્યાગ કરી નાખ્યો છે. એવી કઠિન શું કરે છે? એવી તપસ્યા કરે છે. બિન ખેદ જો કરતે હૈ, નિજ પરના હિત માટે અને સદાય તત્પર રહે છે. કોઈ જીવને સમાધિ કરાવવું હોય તો સમાધિ કરાવે છે, અને કોઈ જીવ તત્વનો જિજ્ઞાસુ છે, તત્વનો પીપાસુ છે તો ઉપદેશ આપે છે કરુણા ભાવથી. પરના હિત, પરનું હિત કેમ થાય એવી એમને અંદરથી કેવી કરુણા બુદ્ધિ છે, કરુણા ભાવ છે. બધા જીવો આ તત્વને પ્રાપ્ત કરે. જે તત્વમાં અમે ડૂબકી મારી છે, અમે સ્નાન કરી રહ્યા છે, એવા તત્વમાં જગતના સર્વ જીવ એમાં સ્નાન કરે. અમે જે અતિન્દ્રિય આનંદને અનુભવી રહ્યા છે, સ્વાદ લઈ રહ્યા છે, એ આનંદનો સ્વાદ બધા જગતના જીવ લે, બધા સુખી થાય. કોઈ પ્રકારની સામે અપેક્ષા નથી. બિના ખેદ જો કરતે હૈ, બિના ખેદ હંમેશા પ્રશંસાપૂર્વક કરે છે. બોજો નથી માથા પર, દુઃખી નથી થતા, પણ કેમ, કેવી રીતે કરે છે? બિના ખેદ જો કરે, પ્રશંસાથી પ્રભાવનાના કાર્યમાં લાયકા છે. પ્રશંસાથી બધા સુખી થાય, કોઈ દુઃખી ના રહે. ચાલા છે. એટલે બીજા પેરેગ્રાફમાં મુનિરાજની, આપણા ભાવલિંગી સંતોની વાત કરી. સ્વરૂપ કીધું કે કેવા છે આપણા ભાવલિંગી મુનિરાજ. શત્રુપણ શું છોડી દે છે, એમના શરણમાં આવતા એ શત્રુતાનો નાશ થઈ જાય છે. ક્રૂર પશુઓ પણ એમના શરણમાં આવતા એ ક્રૂરતાનો નાશ કરી શાંત પરિણામી થઈ જાય છે. ધની મુનિરાજ હમારે હૈ, ધની મુનિરાજ હમારે હૈ, રહે સદા સત્સંગ ઉની કા, ધ્યાન ઉની કા નિત્ય રહે. હવે ત્રીજા છંદમાં એમના જેવી દશા પ્રગટ કરવાની ભાવના ભાવ. દેવ અને ગુરુની જેવી દશા પ્રગટ કરવાની શું ભાવી? ભાવના ભાવ. રહે સદા સત્સંગ ઉની કા, હવે શું ભાવના ભાવે છે? કે આવા આવા દેવ શાસ્ત્ર ગુરુનો મને હંમેશા શું રહે? સમાગમ રહે. હું એમની જ સંગતિમાં રહું, કુસંગતિથી બચું, મને એમનું જ નિરંતર ધ્યાન ઉનિકા નિત્ય રહે, એમનું જ ધ્યાન રહ્યા કરે, વારંવાર પંચ પરમેષ્ઠીની ભક્તિ આદિમાં લીન રહું, એમના સ્વરૂપનો વિચાર કરું, એમની નિષ્પ્રહતાનો, એમની વીતરાગતાનો અને એમની એમની એમને એમને એમનામાં જે ગુણ છે એવા ગુણ મને પ્રગટ થાય, હું પણ એમની એમના જેવો બનું, મારા ચિત્તમાં મારા હૃદયમાં હંમેશા પંચ પરમેશ્ઠી બિરાજમાન, કોઈ ખોટું કાર્ય કરતા હું બચું, પાપોથી બચું, એમના જેવી દશા મને પ્રગટ થાય એટલે હું વારંવાર એમના સમાગમને પ્રાપ્ત કરવા માટે એવી ભાવના ભાવું છું. મને નથી જોતો સંસાર જન્મ મરણ. એમને જેવો જન્મ મરણનો નાશ કર્યો છે એવો મારો પણ જન્મ મરણનો શું થઈ જાય? નાશ થઈ. ઉન્હી જૈસી ચર્યા મેં યહ ચિત્ત સદા અનુરક્ત રહે. ઉન્હી જૈસી ચર્યા મેં યહ ચિત્ત સદા અનુરક્ત રહે. અનુરક્ત એટલે અંતરંગ ભાવના ભાવે છે. એમના જેવી ચર્યા, એમના જેવી દશા ત્યારે મને પ્રગટ થાય એવું અંતરંગ ભાવના હું ભાવું છું. ચિત્ત સદા અનુરક્ત રહે, અંતરંગથી હું ભાવના ભાવું છું કે મને અરહંત દશા, મુનિ દશા, એવી એવી દશા મને ક્યારે આવે. કારણ કે મુનિ દશા વગર અરહંત દશા નથી, સિદ્ધ દશા નથી. નિયમથી અરહંત સિદ્ધ દશા પહેલાં કઈ દશા આવશે? મુનિ દશા આવશે. મુનિ દશા ઇઝ કમ્પલસરી. ચોથું પાંચમું ગુણસ્થાન કમ્પલસરી નથી,
પણ છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવવું કમ્પલસરી છે. નહીં સતાવું કિસી જીવ કો, કોઈ પણ જીવને ક્યારે શું ના કરું, હેરાન ન કરું, સતાવું નહીં. કોઈ જીવ મારા કારણે મારા નિમિત્તથી દુઃખી ના થાય. જો આમાં પાંચ પાપની વાત કરી બે લાઈનમાં, નહીં સતાવું કિસી જીવ કો, આ કોઈ જીવ મારા નિમિત્તે દુઃખી ન થાય, હિંસા ના કરું, ઝૂઠ કભી નહીં કહા કરું, ઝૂઠ ના બોલું, પરધન વનિતા પર ન લુભાવ. આમાં બે બે બીજા બે પાપની વાત કરી. કયા બે પાપની? ચોરી અને અભ્રમ. પર ન લુભાવું, ખ્યાલ આવે છે? કોઈ પણ પર સ્ત્રી પ્રત્યે મને એવો પરિણામ ન થાય, એવા એવા કુશીલના પરિણામ ન થાય. સંતોષ આ મૃત પિયા કરું. લોભ કશાયની વાત કરી, લોભ કશાયને જીતવાની વાત કરી, કે ભાઈ જેટલા સહયોગ છે એમાં હું કેવો રહું, સંતોષ સંતુષ્ટ રહું. એટલે અહીંયા પાંચ પાપથી બચવાની વાત કરી. હું આ પાંચ પાપોથી કેમ દૂર રહું? કારણ કે આ નિરંતર આ એક અજ્ઞાની જીવ નિરંતર શું કરી રહ્યો છે? દિવસ રાત આ પાંચ પાપ કરી રહ્યો છે. ક્યારેક હિંસા, ક્યારેક ઝૂઠ, ક્યારેક કુશીલ, ક્યારેક પરિગ્રહ, ખ્યાલ આવે છે? ક્યારેક હા ચોરી. આ પાપોથી હું કેવી રીતે બચું અને મારા પરિણામ ખોટા પરિણામથી હું કેવી રીતે બચું, એવો અહીંયા અહીંયા ભાવના ભાવી છે. જો ચોથા છંદમાં અહંકાર કા ભાવ ન રખું, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસરો કી બઢતી કો કભી ન ઈર્ષા ભાવ ધરું. હવે અહીંયા ચાર કશાયની વાત કરી, ઉપર પાંચ પાપની, હવે ચાર કશાયની વાત કરી. અહંકાર કા ભાવ ન રખું, માન કશાય, માન કશાયને જીતી લઉં. કોઈ પણ વસ્તુમાં મને માન ના થાય. પુણ્યનો ઉદય હોય તો મને એમાં અભિમાન ના થાય. ક્ષયોપશમ જ્ઞાન વધી જાય તો મને અભિમાન ના થાય. બારમાં અનુકૂળ સામગ્રીઓ મળે તો મને કોઈ પણ પ્રકારનો અભિમાન ન થાય. કારણ કે આ બધા સહયોગ ક્ષણિક છે, નાશવાન છે, ને કોઈનું અભિમાન કરવા જેવું નથી. કારણ કે આ બધું કીધું છે ને, જેમ બાર ભાવનામાં કે ઇન્દ્ર, ધનુષ અને વીજળીના જેમ આ બધું કેવું છે, તો કે બધું નષ્ટ થવાવાળું છે. ઓછા સમય માટેનું છે આ. ઉદય બદલતા સહયોગ બદલાઈ જાય છે. નહીં કિસી પર ક્રોધ કરો, એટલે તો જ્ઞાની પુણ્યનો ઉદય હોય એમાં ખેંચાતા નથી, અને પાપનો ઉદય હોય એમાં ખેદાતા નથી. ક્ષમતા ભાવ, કારણ કે ખબર છે કે ઉદયમાં છે અને હું મારામાં છું. ઉદય બદલાઈ જશે પણ મારો સ્વભાવ ક્યારે બદલાશે? એટલે જ્ઞાનીઓ ઉદયથી ક્યારે શું નથી થતા, તો કે પ્રભાવિત ના થાય. અભિમાન મિલા જી ભર ભર કે, અપમાન હુઆ જી ભર ભર કે, ઇસ માન અપમાન કે ખેલ મે હમ મસ્ત રહેતે હૈ, જ્ઞાની મસ્ત રહેતે હૈ. જયમાલામાં પણ આવે છે ને, અભિમાન કિયા અબ તક જડ પર, અક્ષય નિધિ કોના પહેચાન. નહીં કિસી પર ક્રોધ કરું, કોઈ પર ક્યારે શું ના કરું, ક્રોધ ના કરું. દેખ દૂસરો કી બઢતી કો, કોઈની કોઈ આગળ વધતું હોય એને જોઈને કભી મન મેં ઈર્ષા ભાવ ના કરો. આ કયો અહીંયા કયો કશાય, કયા કશાયની વાત કરી? માયાચારી ના કરો. કારણ કે હવે મારે ચાર ગતિથી શું થવું છે? રહિત થવું છે. આ ચાર કશાય પાંચ પાપનું ફળ શું છે? તો કે ચાર ગતિ પરિભ્રમણ છે, પંચ પરાવર્તન છે. અનાધિકારથી એવો કોઈ પાપ નથી કે જે મેં અજ્ઞાનતામાં નથી કર્યું. અને હે ભગવાન, આ મેરી ભાવના વાંચી, આનો સ્વાધ્યાય કરી, હું પાંચ પાપને ચાર કશાયથી કેવો થઈ જાઉં? રહિત થઈ જાઉં. રહે ભાવના એસી મેરી, સરળ સત્ય વ્યવહાર કરું. બીજા પ્રત્યે પણ મારો વ્યવહાર કેવો હોય? મારો વ્યવહાર કેવો હોય? તો કે સરળ હોય. સીધો સાદો સરળ વ્યવહાર હોય. બરાબર છે ને? કોઈને હું ધોકો ન આપું, કોઈને હું કોઈને ફસાવું નહીં, અને કોઈ કોઈ સાથે ચીટિંગ ના કરું,
અને કોઈ ના માટે મનમાં કોઈ પ્રકારનો ખરાબ ભાવ ન રાખવું, અને એવો સરળ અને સત્ય વ્યવહાર બધા જીવો પ્રત્યે મારો રહે. કોઈ દિવસ જ્ઞાનીઓની, કોઈ દેવશાસ્ત્ર ગુરુની મારાથી શું ન થાય, વિરાધ ના થાય. બને જહાં તક ઇસ જીવન મે ઓરો કા ઉપકાર કરું. શું કરું? જ્યાં સુધી બને ત્યાં સુધી બીજાનો શું કરું? તો કે ઉપકાર કરું. આ કોઈનું કલ્યાણ થતું હોય તો એમાં હું નિમિત્ત બનું. હે, જહાં બને બને જહાં તક ઇસ જીવન મે ઓરો કા ઉપકાર કરું. કોઈ મારા પ્રત્યે ઉપકાર કર્યો હોય તો એ ઉપકારને હું ના ભૂલું. કોઈ કોઈને ધોકો, કોઈને કોઈને બનાવી દેવું, અને એવા પ્રકારનો આપણને ક્યારે ભાવ ન થાય. ઓરો ઓકા શું કરું? ઉપકાર કરું. મારા નિમિત્તે કોઈનું સારું થતું હોય તો એવી ભાવના ભાવ. મૈત્રી ભાવ, પાંચમો છંદ. મૈત્રી ભાવ જગત મેં મેરા. કયો ભાવ રહે બધા પ્રત્યે? મૈત્રીનો, મિત્રતાનો. કોઈ જગતમાં શત્રુ ના રહે, કોઈને કોઈ પ્રત્યે દ્વેષ ના રહે. બધા ગુરુદેવનો એક મહામંત્ર આપણી પાસે છે ને, કે બધા ભગવાન છો અને બધા ભગવાન થાઓ. કોઈને નાનું ના જો, કોઈને મોટું ના જો, કોઈને સહયોગથી ના જો, કોઈને ક્ષયોપક્ષમ જ્ઞાનથી ના જો, અને કોઈને ઉદયથી ના જો. મૈત્રી ભાવ જગત મેં મેરા. બધા જીવો પ્રત્યે શું રહે મને? મૈત્રી ભાવ. બધાની ઉન્નતિ થાય, બધા સુખી થાય. સબ જીવો સે નિત્ય રહે. બધા પ્રત્યે મારો શું રહે? મૈત્રી ભાવ રહે. જેમ સમોશરણમાં જાય છે ને જીવ, તો સમોશરણમાં ત્રણ ગતિના જીવો બેઠા હોય તો એ સમોશરણમાં કોઈને કોઈ પ્રત્યે શું ના રહે? ત્યાં વેર ના હોય, શત્રુતા ના હોય. બધું ત્યાં શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. એ મૈયા કહે છે કે કેવી ભાવના, અને કે બધા જીવો પ્રત્યે નિત્ય મારી કેવી ભાવના હોય? મૈત્રી ભાવ. દીન દુખી જીવો પર મેરે ઉરસે કરુણા સ્ત્રોત બહે. જે દીન છે, જે દુખી છે, એમના પ્રત્યે મારે મારા મને કેવો ભાવ રે? કરુણાનો ભાવ રે છે ને, એમનું દુઃખ દૂર થઈ જાય. કરુણા બુદ્ધિનો ભાવ. કોઈ પ્રત્યે મને ક્રૂરતાનો ભાવ નો આવે, કરુણાનો ભાવ આવે. દુર્જન ક્રૂર કુમાર્ગ તો પર શોભ નહીં મુજકો આવે. કોઈ દુર્જન હોય, કોઈ દુષ્ટ પરિણામી હોય, કોઈ હેરાન કરતું હોય, કોઈ આપણને દુઃખી કરતું હોય, તો પણ કહે છે એમના પ્રત્યે પણ, એમના પ્રત્યે પણ શોભ નહીં મુજકો આવે. એમના પ્રત્યે પણ મને મારા પરિણામ ખરાબ ન થાય. મને એમના પ્રત્યે પણ ક્યારે શત્રુતાનો ભાવ ન આવે. અંદરથી એવો ભાવ આવે કે એ જીવ પણ સુધરે, એ પણ સારા માર્ગ પર ચાલે, એમનું પણ સારું થાય, એ જીવનું કલ્યાણ થાય, એવી ભાવના ભાવે છે. ગુરુદેવની કેવી ભાવના હતી? કે બધા જીવો આ તત્વમાં ડૂબકી મારે, બધા જીવો સુખી થાય. ગુરુદેવને કેટલા કેવા ઉદય આવ્યા હતા ને શરૂઆતમાં, જ્યારે પરિવર્તન કર્યું હતા, કાળા ઝંડા બતાવતા હતા, હા, કેવું કેવું બોલતા હતા, પથ્થર ફેંકતા હતા. એ વખતે પણ શું કહેતા હતા? બધા ભૂલેલા ભગવાન છે, કોઈ પ્રત્યે મને શત્રુતાનો ભાવ ન આવે. સામ્ય ભાવ રખું મેં ઉન પર એસી પરિણતિ હો જાવે. કેવા ભાવ રાખું? એ બધા જીવો પર સામ્ય ભાવ, સમતા ભાવ. અંદરથી મને એવો ભાવ હોય કે આ જીવ ક્યારે સુધરે, આના પરિણામ ક્યારે બદલે, અને આ આ ખરાબ વસ્તુમાંથી ક્યારે નીકળે, અને હંમેશા એનું ભલું થાય, એવો મને અંદરથી સામ્ય ભાવ રખું મેં ઉન પર એસી પરિણતિ હો જાવા. ને આ આ આ કેવી ભાવના ભાવે છે? કે બધા જીવો જગતમાં બધાનું કેવું થાય છે? બધાનું કલ્યાણ થાય, બધાનું હિત થાય, બધા સુખી થાય, એવી નિરંતર ભાવના આ આ મેરી ભાવનામાં આવી છે. છઠ્ઠા છંદમાં કીધું, એટલું સરસ કીધું પહેલી લાઈનમાં, ગુણીજણો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડ જાવે. ગુણીજણો ને જોઈએ, કોઈ કોઈ ગુણીજણ હોય ને, કોઈમાં વધારે ગુણો હોય,
તો એ એ જીવને જોઈને, એ જીવને જોઈને શું થવું જોઈએ, એ જીવને જોઈને અંદરથી પ્રેમ ઉમળવો જોઈએ. કોઈ પણ આપણે નાનો છોકરો અને એક અંગ છે ને ઉપગુહન અંગ, આઠ અંગમાંથી, કે ભાઈ કોઈ આ માર્ગમાં આપણે આપણે આપણને દેખાય છે કે કોઈ જીવ આ માર્ગમાં લાગ્યો છે, તો એને એને પ્રોત્સાહન આપો, પ્રેરણા આપો, ખૂબ સપોર્ટ કરો, એની પ્રશંસા કરો, એને આગળ વધવામાં એને એને એક સપોર્ટ મળે છે, એનું કોન્ફિડન્સ લેવલ વધે છે. કોઈને ડાઉન ન કરીએ, કોઈને હતાશ ન કરીએ. ઉપગુહન અંગમાં કીધું છે ને, કોઈ પણ કોઈનો દોષ દેખાઈ જાય તો એ દોષને શું કરી દેવો, દોષને ઢાંકી દેવો, બૌદ્ધિક ભાવને ઢાંકી દેવો, અને એના જેટલા ગુણ છે એ ગુણોને શું કરવા, એ ગુણોને પ્રગટ કરવા. નાનો છોકરો પણ આ માર્ગમાં દેખાય છે ને, તો એની પ્રશંસા કરો. ખ્યાલ આવે છે? અહીંયા કીધું ને, શું કીધું, ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમળ આવે, બને જહા તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. બે એંગલ છે ને જોવાના, યા તો તમે ના દોષ જુઓ ને યા તો તમે ના ગુણ જુઓ. વિચારો કે ભાઈ ગુણ ગુણ દોષ કેટલા સમયના છે, તો કે દોષ એક સમયના છે, બદલાઈ જાય છે ને, દોષ તો નષ્ટ થઈ જાય છે, બદલાઈ જાય છે. તો આપણે દોષને મુખ્ય કરવા કે ગુણને મુખ્ય કરવા? ગુણને મુખ્ય કરો, તો ગુણને જ્યાં મુખ્ય કરશું તો દોષ ઢંકાઈ જશે, બદલાઈ જશે, આજે નષ્ટ થઈ જશે. અને અને ખરેખર તો ગુણીજનો એટલે અહીંયા કોની વાત કરી? જ્ઞાનીઓની વાત. સાચા સાચા અર્થમાં ગુણીજનો કોણ છે? તો કે જે જ્ઞાની ધર્માત્મા જીવો છે, સાધક જીવો છે, એ બધા ગુણીજનો જીવો છે. એ મારા માટે બધા આદરણીય છે. અને એમની સેવામાં, બને જહા તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. એમની સેવા કરવી, એ એ એ જે વાત કરી રહ્યા છે, જે માર્ગ બતાવી રહ્યા છે, એમના અંદર જે ગુણ છે, સહનશીલતાનો, સમતાનો, કરુણાનો અને દયાનો, ખ્યાલ છે, અંદરમાં આત્માની કેટલી મુખ્યતા છે, અને એમના એમના શબ્દ વાણીમાં પણ આત્મા છે, ચિંતનમાં પણ આત્મા છે, અનુભૂતિમાં પણ આત્મા છે, શ્રદ્ધામાં પણ આત્મા છે, જીવન આત્મમય છે, એવા ગુણો મને પણ ક્યારે આવા ગુણો પ્રગટ થાય, એની માટે હું એમની સેવામાં નિરંતર શું રહું? તો કે તત્પર રહું. અને એમની સેવા કરીને મને શું શું આવે છે? મને સુખ લાગે છે, સારું લાગે છે. હોઉં નહીં કૃતજ્ઞ કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે. કોઈ કોઈ હોઉં નહીં કૃતજ્ઞ કભી મેં, એટલે કે હું કોઈને કોઈ કોઈ પ્રત્યે મને થેન્ક યુ કહેવાનો ભાવ નો આવે, હે, કોઈની કોઈને કોઈ કંઈક આપણા માટે કર્યું હોય અને એમના હું કૃતજ્ઞ ન થાવ એવો મને ક્યારે ભાવ ન આવે, બરાબર છે ને? જેમ કે અમે આજકાલ જોઈએ ને, મમ્મી પપ્પા હોય અને આપણને આખું આ આપણે જે છે આપણા આપણા પેરેન્ટ્સના કારણે છે. અને 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 બુઢાપો થતાં છોકરાઓ શું કરી નાખે છે? તો કે પેરેન્ટ્સને છોડી દે છે, ક્યાંક 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 આશ્રમમાં મૂકી આવે છે. તો કે છે, એ એ એવા પ્રકારના પરિણામ મને ક્યારે ન થાય. દ્રોહ ન મેરે ઉર આવે, ક્યારે મને એવા પ્રકારના વિપરીત પરિણામ ન થાય. કોઈ પણ પ્રત્યે, ધર્માત્માઓના પ્રત્યે, જ્ઞાનીઓના પ્રત્યે, હે, માતા પિતાના પ્રત્યે, પરિવારના પ્રત્યે, કોઈ પણ જીવો પ્રત્યે મને એવો દ્રોહનો પરિણામ ન આવે. ગુણગ્રહણ કા ભાવ રહે નિત દ્રષ્ટિ ન દોષ પર જાવે. કોના ઉપર કોના ઉપર દ્રષ્ટિ રહે? ગુણગ્રહણ ઉપર રહે, દોષ ઉપર દ્રષ્ટિ ના રહે. આપણે આપણે એ એ અભ્યાસ કરવાનો છે, કારણ કે બહુ કઠિન છે. તરત દોષ જોઈએ છે તો તરત કહેવા બીજાને કહેવાનો પરિણામ આવી જાય છે. અને કોઈના ગુણ, તો કે દોષને ઢાકો અને ગુણને કહો. ગુણગ્રહણ કા ભાવ રહે નિત દ્રષ્ટિના દોષ પર જાવે. સાતમા ચંદમાં કીધું, કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે. શું કીધું? કેવી તૈયારી રાખીએ, કેવો અભ્યાસ કરીએ, કેવું ભેદ વિજ્ઞાન કરીએ, કેવા કેવા અંદરનો નિર્ણય પાક્કો કરીએ કે ભાઈ કોઈ બુરા કહો યા અચ્છા, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે,
કોઈ ન સામે જોવે ન જોવે, ખ્યાલ છે ને, કોઈ લક્ષ્મી આવે કોઈ ન આવે, અને પ્રતિષ્ઠા હોય પદ હોય, લક્ષ્મી આવે છે નથી, દરિદ્ર દરિદ્રીપણું છે, પૈસો છે અને આવે છે નથી આવતો. અહીંયા કે છે લાખો વર્ષ તક જીવું યા મૃત્યુ આજ હી આચા. અંતરંગમાં કેવી તૈયારી રાખી, કેવી તૈયારી રાખીએ કે ભાઈ આજે જ મરણ આવી જાય તો પણ હું તૈયાર. કારણ કે મેં અભ્યાસ અંદરમાં નિરંતર કર્યો કે આ દેહ વિનાશી છે અને હું અવિનાશી છું. દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું અવિનાશી. ખૂબ ગાયકના ઊંડા સંસ્કાર, હું પરમાત્મા છું, ગાયક છું, નિત્ય છું, ટકવા વાળો છું, એવા ઊંડા ગાયકના સંસ્કાર નાખીએ કે ભાઈ આજે જ મૃત્યુ આવી જાય તો પણ હું તૈયાર છું. શું ડર છે મરણનો, શું ભય. જ્ઞાનીઓને સાત ભય નથી હોતા. કોનું મરણ? જેનું મરણ થાય છે હું નથી, અને જે હું છું એ ક્યારે મરતો નથી, ખ્યાલ છે ને. એટલે એમ કે છે લાખો વર્ષ તક જીવ યા મૃત્યુ આજ હી આજ આવે. અથવા કોઈ કે સાહી ભાઈ યા લાલચ દે ને આવે. જો કોઈ કોઈ કે કોઈ પણ લાલચ દે, કોઈ પણ ભય બતાડે, કોઈ પણ આપણને લોભ બતાડે, તો બી કે ન્યાય માર્ગ સે મેરા કભી ન પદ ડિગને. ન્યાય માર્ગ થી, આ મોક્ષ માર્ગ થી, જે આ ખરેખર જે માર્ગ છે, આ સુખનો માર્ગ છે, અને જે આપણા આપણા આપણને ગુરુદેવે જે સિદ્ધાંતો આપ્યા છે, તો એવા એવા માર્ગથી, રત્નત્રયના માર્ગથી, મોક્ષ માર્ગથી હું ક્યારે ડગી ના જાઉં, કોઈથી પ્રભાવિત ના થઈ જાઉં, ખ્યાલ છે ને. કોઈથી કોઈ કોઈ મને કંઈ લાલચ બતાડે તો વિચલિત ના થઈ જાઉં, છે એમાં અનંત પુરુષાર્થ છે. કારણ કે આ વિષય કશાય આદિમાં તો અનાદિકાળથી આ જીવ સુખ બુદ્ધિ અને રચ્યો પચ્યો છે, અને આપણે બહુ દુર્લભતાથી આપણને આ સત્ય માર્ગ હાથમાં આવ્યો છે. આ વાત આપણને બેઠી, આ વાત આપણને સમજાય, અને હવે જો પાછો એ વિષય કશાયમાં ફસાઈ જઈશ તો પછી આ માર્ગ પાછો મળવો કઠિન થઈ જશે. અનંત પુરુષાર્થ છે, રુચિ થવી અને રુચિને ટકાવી રાખવામાં અનંત પુરુષાર્થ. હું આ ન્યાય માર્ગથી ક્યારે ડગી ના જાઉં. હોકર સુખ મેં મગ્ન ન ફૂલે, દુઃખ મેં કભી ન ઘબરાવે. સુખમાં ફૂલાઈ ન જાઓ અને દુઃખમાં ગભરાઈ ન જાઓ. બંને વખતે સમતા ભાવ, બંને વખતે શાંતિ. કારણ કે મારા ગાયકમાં, મારા પરમાત્મામાં, મારામાં અનુકૂળતા હોય, બારમાં સહયોગ વધે તો મારો એક ગુણ વધ્યો નથી, અને બારમાં કોઈ પ્રતિકૂળતા આવે છે તો મારામાંથી એક ગુણ પણ ઘટ્યો નથી. એવો અંદરથી જો પાક્કો નિર્ણય કર્યો હશે તો એ જીવ સુખમાં મગ્ન નહીં થાય અને દુઃખમાં ક્યારેક ગભરાશે, ખ્યાલ આવે છે ને. કારણ કે ઉદય તો જ્ઞાનીઓને પણ આવ્યા, એટલે આપણા કરતા ભયંકર ઉદય આવ્યા છે. એ સમયે જ્ઞાનીઓએ કેટલી ક્ષમતા રાખી ને. કર્મમાં શું થઈ ગયું? તો કે કર્મ બધું સંક્રમણ થઈ, ઉત્કર્ષણ અપકર્ષણ થઈ જાય છે. પર્વત નદી સ્મશાન ભયાનક, અટવી સે નહીં ભય ભય ખાવે. પર્વત હોય, નદીમાં હોય, નદી આગળ હોય, સ્મશાન આગળ હોય, ભયાનક અટવી જંગલ હોય તો પણ ક્યારે ભય ન આવે, ભય ન ખાવે. મારા લોકમાં, મારા ચૈતન્ય લોકમાં, મારા આત્મરૂપી લોકમાં, મારા જ્ઞાનરૂપી લોકમાં ખાલી વિચાર તો કરો કે શું થયું છે. કોઈ આજ સુધી મારા જ્ઞાનરૂપી લોકમાં કોઈનો આજ સુધી પ્રવેશ જ નથી થયો. હું ખોટો દુઃખી રહું છું, કારણ કે મેં ભ્રમથી માન્યું છે કે હું આ પ્રતિકૂળ સહયોગ વાળો કે ખ્યાલ આ શરીર વાળો, આ રોગ વાળો હું થઈ ગયો. એવી મેં ખોટી પોતે એવી કલ્પના કરીને દુઃખી થાઉં. પાપના ઉદયથી કોઈ પાપી નથી અને પુણ્યના ઉદયથી કોઈ પુણ્યાત્મક નથી. રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દ્રઢતર બન જાવે. કેવા રહીએ આપણે?
તો કે છે અડોલ, અકંભ અને નિરંતર, વારંવાર વારંવાર એ નિર્ણયને પક્કો કરીએ, દ્રઢ કરીએ કે કાંઈ પણ થઈ જાય, પહાડ જેવી પ્રતિકૂળતા આવે તો પણ હું આ માર્ગથી ડગું નહીં. સત્સમાગમ, એવા જ્ઞાનીઓની સેવા, જ્ઞાનીઓના સમાગમમાં રહું અને મનને શું કરું, દ્રઢ કરતો જાઉં. એવું દ્રઢ કરી નાખું મનને કે ભાઈ કોઈ પણ ઉદય આવે તો પણ મને કોઈ આ માર્ગથી વિચલિત ના કરી શકે. જબરદસ્ત આપણો માર્ગ જ કેટલો ઉત્કૃષ્ટ મળ્યો છે, અને સમજાવવા વાળા આપણને એવા જ્ઞાની ગુરુ ગુરુ મળી ગયા. ઇષ્ટ વિયોગ અનિષ્ટ યોગ મે, ઇષ્ટ વિયોગમાં અને અનિષ્ટનો યોગ થઈ જાય તો સહનશીલતા દીખલાવે. સહનશીલતા બતાડો, શાંતિ, સમતા, સહનશીલતા. જેટલી આપણે આપણો અભ્યાસ વધતો જશે, આપણો અંદરથી નિર્ણય વધતો જશે, એમ આપણા જીવનમાં સહનશીલતા પણ વધતી જાય છે, ધૈર્ય પણ વધતું જાય છે. આપણે આકુલિત નહીં થઈ જઈએ ઉદયમાં. જ્ઞાની કેવા છે? જ્ઞાની કેવા છે? નિરાકુલ છે, હંમેશા નિરાકુલ, હંમેશા પ્રસન્ન છે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ના ગભરાવે. આ નવમા નંબરના છંદમાં શું કહે છે કે બધા જીવો એક જ જો કેવી જબરદસ્ત ભાવના ભાવે છે, ભાવના ભવ વર્ધની અને ભાવના ભવ નાશીની. સમ્યક ભાવના ભાવો, એ જેને ભાવભૂકતાનો માર્ગ નથી, ભાવનાનો માર્ગ. અંદરથી સારી ભાવના, અંદરથી સાચી ભાવના, ભાવનાનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ના ગભરાવે. કોઈ ગભરાવાનો માર્ગ જ નથી, ડરવાનો માર્ગ જ નથી. કોઈ વિચલિત થાય છે તો સ્થિતિકરણ કરાવો. સમતા, સમતા કેમ પ્રગટ થાય એવો 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 ઉપદેશ પ્રેમથી પ્રીતિપૂર્વક સમજાવો. બેર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે. શું છોડી દો? બેર છોડી દો, પાપ છોડી દો, અભિમાન છોડી દો. કોઈ પ્રત્યે બેર ભાવ ન રાખો, કોઈ પાપથી દૂર રહે અને અભિમાન પણ કરવા લાયક નથી. કે છે ને, ફુગ્ગો જેમ ઉપર જાય તો એ શું થાય છે, ફૂટે જાય છે. એમાં સહયોગનું અભિમાન શું કરવું, આ નિશ્ચિત આ સહયોગ બધા શું થવાના છે, છૂટી જવાના છે. ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જાવે. ઘર ઘરમાં શું થાય, પ્રભાવ ના થાય. આ પંચમ કાલ છે, નિકૃષ્ટ કાલ છે. અહીંયા આપણે જોઈએ છીએ જીવોના પરિણામ કેટલા વિચિત્ર છે. ખ્યાલ છે ને, નિકૃષ્ટ કાળમાં આપણને ઉત્કૃષ્ટ વાત મળી છે. તો આ લોકોને આ તત્વ મળે, આ બધા તત્વને પ્રાપ્ત કરે, જેટલી બને એટલી આ તત્વની પ્રભાવ ના થાય. અને તો ઘર ઘર રહે ચર્ચા ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જાવે. જે પણ દુષ્કર છે અને દુષ્કૃત છે, દુષ્કાર્ય છે, એ બધા દુષ્કર એટલે કે નષ્ટ થઈ જાય. જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મ સફલ સબ પાર. બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્ઞાન અને ચારિત્રની ઉન્નતિ. આપણું જીવન સંયમથી સંયમિત રહે, આપણું જીવન જ્ઞાન અને ચારિત્રથી સુશોભિત થાય. જ્ઞાન વગર ચારિત્ર ન હોય અને ચારિત્ર વગર જ્ઞાન ન હોય. જ્ઞાન વગર ચારિત્ર ન હોય અને ચારિત્ર વગર જ્ઞાન ન હોય. અહીંયા કીધું ને, શું કીધું? જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મ ફળ સબ પાવે. એટલે જન્મ સફળ થાય. કેવી રીતે સફળ થશે? જ્ઞાન અને ચારિત્રની ઉન્નતિમાં ઉન્નતિ થાય તો આ મનુષ્ય ભવ પણ શું થઈ જશે? સફળ થઈ જશે. ઇતિ ભીતિ વ્યાપે નહીં જગમે, વૃષ્ટિ સમય પર હુવા કરે. ઇતિ ભીતિ, કોઈ પણ પ્રકારનો ભય ન હોય. ઇતિ અહીંયા આગળ કીધું, વૃષ્ટિ સમય પર હુવા કરે, વરસાદ પણ સમય પર થયા કરે. અને અહીંયા કોઈ પણ પ્રકારનો ભય ન રહે, જગતમાં ભય વ્યાપે નહીં. ધર્મનિષ્ઠ હોકર રાજા ભી ન્યાય પ્રજા કા કિયા કરે. અહીંયા રાજાઓને પણ યાદ કર્યા કે એ સમયે જે રાજા હતા એમનો એમના પ્રત્યેનો પણ ઉપકાર બતાવ્યો કે એ તેઓ પણ પ્રજા પ્રત્યે શું કરતા હતા? ન્યાય કરતા હતા. કોઈ અન્યાય ના કરે, બધા પ્રત્યે ન્યાય કરતા હતા, એમનો પણ અહીંયા ઉપકાર બતાવ્યો છે. અને ત્યાં નીચે કીધું, રોગ મરી
दुर्भिक्ष न फैले, प्रजा शांति से जिया करे। रोग माने मरी नामनो जे रोग, दुर्भिक्ष एटले अकाल, कोई पण भूख्या न रहे अने ए ना फैले, प्रजा शांति से जिया करे। एटले बधा जीवो प्रजा पण केवी रीते रहे, शांति थी रहे। कोई ना जीवन में आकुलता न रहे, कोई ना जीवन में दुख न रहे, कोई ना जीवन में भय न रहे, बधा केवा रहे, शांति थी रहे, मित्रता थी रहे, प्रेम थी रहे, एवो अहीं भाव व्यक्त कर्यो छे। परम अहिंसा धर्म जगत में फैल सर्व हित किया करे। परम अहिंसा धर्म, आपणो धर्म केवो छे? अहिंसामय धर्म छे। अने अहिंसामय धर्म ए जगत में सर्वत्र शु थाय, एनो फैलाव थाय, अने बधानुं शुं थाय तो के हित थाय, बधानुं कल्याण थाय। अने एवी अहींया दसमा नंबरना छंदमां भावना भावी छे। अने अंतिम छंदमां कीधुं, फैले प्रेम परस्पर जग में, मोह दूर ही रहा करे। शुं फैले? परस्पर प्रेम, मित्रता, प्रीति, अने स्नेहनो भाव बधा प्रत्ये, बधा परस्पर, बधा प्रत्ये आपने रहे, परस्पर रहे। અને મોહ દૂર હી રહા કરે। મોહ દૂર, દર્શન મોની અને જે ચારિત્ર મોની છે એનાથી આપણે કેવા રહીએ? દૂર રહીએ। અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં કોઈ મુખ સે કહા કરે। અને કોઈ પણ પ્રકારના આપણે અસત્ય, કઠોર, કોઈને દુખી થાય એવા આપણે શબ્દ ના બોલીએ। આપણે એવા કડવા શબ્દ, કોઈની નિંદા થઈ જાય, કોઈનું કોઈ કોઈ દુખી થઈ જાય અને કોઈ ફસાઈ જાય એવા પ્રકારના આપણે શબ્દ મોડામાંથી ન બોલીએ, હિતમિત પ્રિય વચન બોલીએ। બન કર સબ યુગવીર હૃદય સે દેશોન્નતિ રત રહા કરે। શું કીધું અહીંયા? અહીંયા જે યુગલ કિશોરજી છે એમને અહીંયા શું ભાવના ભાવી કે દેશની શું રહે? ઉન્નતિ રહે, દેશની ઉન્નતિ રહે, સમાજની ઉન્નતિ થાય અને ધર્મની ઉન્નતિ થાય, લોકો સુધી આ ધર્મ પહોંચે અને એ બધામાં બધાની ઉન્નતિ થાય, જીવોની ઉન્નતિ થાય, મોક્ષ માર્ગમાં બધા જીવો આગળ વધે એવી અહીંયા ભાવના ભાવી છે। અને છેલ્લી લીટીમાં કહે છે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ રહા સહા કરે। વસ્તુ સ્વરૂપનો વારંવાર વિચાર કરી, વસ્તુ સ્વરૂપનો એટલે 6 દ્રવ્યનો, 7 તત્વનો, એ બધાનો વારંવાર વિચાર કરી, આપણને જે સિદ્ધાંતો સમજાવ્યા છે એવા સિદ્ધાંતોનો વારંવાર વિચાર કરી, સબ દુઃખ સંકટ સહા કરે, બધા સંકટને, બધા દુઃખને આપણે સમતા ભાવથી એને શું કરી લઈએ? સહન કરી લઈએ અને ક્યાંય પણ આપણે જોડાઈએ નહીં। આપણે બધા સહયોગને ઉદયમાં પણ કેવા રહીએ? અલિપ્ત રહીએ। કોઈ પણ ઉદય આપણને દુઃખી કરવામાં કરાવવામાં સમર્થ નથી અને કોઈ પુણ્યનો ઉદય આવે તો આપણે એમાં સુખી ન થઈ જઈએ અને પાપનો ઉદય આવે તો દુઃખી ન થઈ જઈએ। અને જે પણ સહયોગ છે એમાં આપણે કેવા રહીએ? આપણે 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 એ સહયોગની વચ્ચે અલિપ્ત રહીએ, એમાં આપણે જોડાઈએ ને એને મારાપણું ન કરીએ, એવા એવા દર્શનમોની મિથ્યાત્વરૂપી મહાદોષથી આપણે બચી જઈએ અને બધા જીવો પ્રત્યે આપણને કરુણાનો, મિત્રતાનો, મૈત્રીનો, સામ્યભાવનો અને એ સ્નેહનો, ખ્યાલ છે, પ્રેમનો ભાવ આપણને બધા જીવો પ્રત્યે રહે, કોઈ પણ જીવ દુઃખી ન થાય, બધા જીવ આ કલ્યાણના માર્ગમાં લાગે, તત્વના માર્ગમાં લાગે, આપણે એવી ભાવના ભાવીએ, એવી જ આ અહીંયા મેરી ભાવનામાં યુગલ કિશોરજી મુક્તારે ભાવી છે, પંડિત યુગલ કિશોરજી મુક્તારે ભાવી છે। અને આવી ભાવના આપણે વારંવાર આ પાઠ વાંચી આપણા પરિણામ ક્યાંય બગડતા હોય તો આપણા પરિણામ ન બગડે અને આપણે આપણે આપણા માર્ગમાં લાગી આપણે આપણું કલ્યાણ કરીએ અને જગતના જીવો પણ કલ્યાણ કરે એવી ભાવના ભાવી છે। એવી જ ભાવનાથી આપણે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ। એ કોઈને ના થાય એમ, પ્લેગ, પછી દુર્ભિક્ષ, અકાલ, કોઈ ભૂક્યા ન રે, કોઈ ભૂક્યા ન રે, એ બધું ન થાય અને પ્રજાને શાંતિ પ્રાપ્તિ થાય।
ખાલી જીન વાણી માં કો બંદ ના શત બાર હૈ, બંદ ના શત બાર હૈ. બોલો અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાન નો જય હો, જય હો. બોલો છઠ્ઠા સાતમા માં ઝૂલો વાળા સર્વ ભાવલિંગ મુનિરાજ નો જય હો, જય હો. બોલો શ્યાદ વાદ મેં કાંત મેં નિત્ય બોધ ની જીનવાણી માત નો જય હો, જય હો. અમ ભક્તો પર અનંત અનંત ઉપકારી સદગુરુ દેવ નો જય હો, જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માત નો જય હો, જય હો. જીન શાસન નો જય હો, જય હો.